એપેક્સ ટીમમાં આપણું હાર્દિક સ્વાગત છે. દાખલા નંબર 6 જોઈએ. શીલા, સુરભિ અને સંકેતની ભાગીદારી પેઢીનો ₹1,35,000 નફો 3:2:3 પ્રમાણમાં વહેંચવાના બદલે ભૂલથી 2:1:3 પ્રમાણમાં વહેંચ્યો છે. એટલે કે આપણને શું કીધું? 1,35,000 નફો 3:2:3 પ્રમાણમાં સાચું વેચવાનું હતું, પણ આપણે શું કરી દીધી? ભૂલ કરી દીધી અને ભૂલ 2:1:3 મુજબ વેચી દીધું. ફરીવાર શીલા, સુરભિ અને સંકેતની ભાગીદારી પેઢીનો નફો કુલ આપણને 1,35,000 આપેલો હતો. ત્યાર પછી આપણને એમ કીધું કે સાચું પ્રમાણ 3:2:3 મુજબ વેચવાનું હતું, પણ આપણે શું કરી દીધી? ભૂલ કરી દીધી અને આપણે કયા પ્રમાણમાં વેચી દીધું? 2:1:3 મુજબ વેચી દીધું. ત્યાર પછી આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? તો આપણને દાખલામાં એમ કીધું છે કે આપણાથી જે ભૂલ થઈ ગઈ છે એ ભૂલને સુધારવા માટે આપણે કઈ અસર આપવી પડે. તો સૌથી પહેલાં જે કંઈ પણ ભાગીદારનો નફો છે એ ભાગીદાર માટે પહેલાં તો આવક કહેવાય કે નહીં? તો સૌથી પહેલાં ભાગીદારને મળતો નફો એના માટે આવક કહેવાય. તો સાચું પ્રમાણ આપણું કયું છે? 3:2:3. તો એ તો એને સાચા પ્રમાણ મુજબ મળેલા હોય તો એ ભાગીદારની રકમ આપણે શું કરવી પડે? ભાગીદારની આવક થાય એટલે એ રકમને શું કરવી પડે? પ્લસ. તો સૌથી પહેલાં આપણે કયા ભાગીદારના ખાતે કેટલા જમા કે કયા ભાગીદારના ખાતે કેટલા ઉધાર કરવા પડે એ રકમ શોધવી પડે. કેમ કે કયા ભાગીદારને કેટલી રકમ વધારે મળી ગઈ છે કે કયા ભાગીદારને કેટલી ઓછી રકમ મળી છે, તો એ શોધવા માટે સૌથી પહેલાં આપણે એ શોધવું પડે. તો શોધીએ. સૌથી પહેલાં શીલા, વિગત, ત્યાર પછી 3 ભાગીદાર છે તો ત્રણેય ભાગીદારને રકમ મળતી હોય તો શીલા, ત્યાર પછી બીજો ભાગીદાર છે સુરભિ અને ત્યાર પછી ત્રીજો ભાગીદાર છે સંકેત. હવે આપણને જે કંઈ પણ છે એ દરેક ભાગીદારને જે કંઈ પણ નફો મળે છે એ નફો આપણે રકમની અંદર આપણને કીધું છે કે સાચું પ્રમાણ કયું છે, તો અહીંયા લખીએ આપણે કે સાચું પ્રમાણ મુજબ 3:2:3. તો 3:2:3 એ આપણું સાચું પ્રમાણ છે. તો એ રકમ આપણે પ્લસમાં લખવી પડે. એટલે કે આપણો નફો 1,35,000 છે, એને હું આ પ્રમાણમાં વેચીશ તો એ રકમને દરેક ખાનામાં શું કરીશ? પ્લસ. શા માટે પ્લસ કરીશ? કારણ કે ભાગીદાર માટે એનો નફો જે મળતો હોય એ શું કહેવાય? આવક. અને આ તો આપણું સાચું પ્રમાણ છે, તો આપણે સાચા પ્રમાણ મુજબ જે નફો વેચીએ એને હું કઈ રકમ લખીશ? પ્લસમાં લખીશ, કારણ કે ભાગીદારને શું કહેવાય છે? આવક. એટલા માટે તો સૌથી પહેલા આપણી પાસે કુલ નફો છે. તો ભાગીદારનો ભાગીદારી પેઢીનો 1,35,000 નફો આપણે કયા પ્રમાણ મુજબ? તો કે 3:2:3. તો 3:2:3 આ નફો છે. આ કયું પ્રમાણ છે? આપણું સાચું પ્રમાણ છે. એટલે દરેક ભાગીદારની રકમ આ આપણે પ્લસમાં લખવી પડે. તો 1,35,000 નફોને હું કયા પ્રમાણમાં વેચીશ? જે મારું સાચું નફા નુકસાનનું પ્રમાણ છે એ મુજબ. તો સૌથી પહેલાં કુલ ભાગ 3+2+5+3, આપણો કુલ ભાગ કેટલો થઈ ગયો? 8. તો સૌથી પહેલાં આપણે વેચીએ 1,35,000 નફો, એને ગુણ્યા પહેલા ભાગીદારનું પ્રમાણ કેટલું છે? 3. તો ગુણ્યા 3 અને ભાગાકારમાં આપણો કુલ ભાગ કેટલો છે? 8. તો સૌથી પહેલાં ફરીવાર અહીંયા બતાવું, જે કંઈ પણ કુલ નફો છે એ 1,35,000 છે. પેલો ભાગીદાર શીલા છે, એનું પ્રમાણ કેટલું છે? 3. તો 3 અને કુલ ભાગ કેટલો છે? 8. તો આપણને શીલાને મળતી રકમ નફાની મળી છે, જે આગળના દાખલામાં કરેલું હતું એ જ મુજબ. તો 1,35,000 ગુણ્યા 3 અને છેદમાં નફાનો કુલ ભાગ કેટલો છે? 8. તો 50,625 આ આપણા
જે કંઈ પણ પહેલો ભાગીદાર શીલા છે એને મળતી નફાની રકમ છે, તો 50,625. ત્યાર પછી સુરભીનું પ્રમાણ પણ એ જ રીતે મળે, 1,35,000 નફો એનું પ્રમાણ આપણને આપેલું છે 2 અને છેદમાં કુલ ભાગ કેટલો છે 8, તો 1,35,000. ત્યાર પછી પ્રમાણ કેટલું છે સુરભીનું, અહીંયા આપેલું છે 2 અને કુલ ભાગ નફાનો કેટલો છે 8, તો એ રીતે આપણને કઈ રકમ મળી જશે, સુરભીની રકમ મળી જઈ. તો કરીએ 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા નફાનો કુલ ભાગ કેટલો છે 8, તો 33,750. તો બીજો ભાગીદાર છે એને નફો કેટલો મળશે સાચા પ્રમાણ મુજબ, 33,750. હવે ત્રણ પ્રમાણ મુજબ જો 50,625 શીલાને મળતા હોય તો સંકેતનું પ્રમાણ પણ કેટલું છે, 3:2:3, તો સંકેતને પણ ત્રણ પ્રમાણ મુજબ આટલી જ રકમ મળે 50,625. બરાબર, એ આપણે અલગથી શોધવું પડે ને, કારણ કે બંનેનું પ્રમાણ કેવું છે સરખું. તો બરાબર યાદ રાખો આ રકમને હું પ્લસમાં કરીશ, શા માટે, કારણ કે દરેક ભાગીદાર માટે એને મળતો નફો એ સાચા પ્રમાણ મુજબ આપણે વેચેલો છે 3:2:3 મુજબ, તો એ દરેક ભાગીદારને રકમ મળતી હોય, ભાગીદાર માટે આવક કહેવાય, એટલે આપણે આ શું કરીએ પ્લસમાં રકમ લખેલી છે. ફરીવાર પ્લસમાં રકમ શા માટે લખેલી છે, તો કે દરેક ભાગીદારને એનો નફો એના માટે આવક કહેવાય, અને આ આપણે સાચા પ્રમાણ મુજબ વેચેલી છે એટલા માટે. હવે બરાબર યાદ રાખો નફા નુકસાનનું પ્રમાણ આપણે ભૂલથી કયા પ્રમાણમાં નફો વેચી નાખ્યો છે, તો આપણને કીધું છે 2:1:3, એ આપણું ખોટું પ્રમાણ એટલે આપણી ભૂલ છે. તો ખોટું પ્રમાણ બરાબર 2:1:3, તો આ મારું ખોટું પ્રમાણ છે. તો ખોટા પ્રમાણ મુજબ નફો વેચેલો હોય તો આપણે એ રકમને શું કરીશું, માઇનસ કરીશું, કારણ કે એ આપણી શું છે ભૂલ. હવે ભૂલ કઈ છે એટલે આપણે એ રકમને શું કરવી પડે, માઇનસ. તો કહીએ 1,35,000 નો નફો આપણે હવે કયા પ્રમાણમાં વેચવો પડે, જે ભૂલ કરેલી છે એ મુજબ વેચીએ. તો ભૂલ કરેલી છે એ મુજબ વેચીએ નફો 1,35,000, તો આગળ કરેલું છે એ જ મુજબ. હવે તમને નફો નફા નુકસાનના પ્રમાણમાં વેચતા આવડી ગયો હશે, તો 1,35,000 કુલ નફાનો ભાગ 2+1=3, 3+3=6. તો વેચીએ 1,35,000 ગુણ્યા 2/6, તો પહેલા ભાગીદારને કેટલો નફો મળશે 45,000. શા માટે આ રકમને માઇનસ કરું છું, કારણ કે આ ભૂલ કરેલી છે એટલા માટે. તો દરેક રકમને આપણે શું કરીશું, માઇનસ. ત્યાર પછી બીજો ભાગીદાર આપણને બીજો ભાગીદાર સુરભી છે, એનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે 1, તો 1,35,000 ગુણ્યા 1 અને ભાગાકારમાં નફાનો કુલ ભાગ 6, 22,500. ત્રીજો ભાગીદાર છે સંકેત, તો એને પણ 1,35,000 એનું પ્રમાણ છે 3 અને નફાનો કુલ ભાગ કેટલો છે 6, તો 1,35,000 ગુણ્યા 3 ભાગાકારમાં કુલ ભાગ આપણો 6, તો 67,500. આ રકમ માઇનસ એટલા માટે કરી છે કારણ કે આ આપણી ભૂલ થયેલી છે, એટલે ભૂલ કરેલી રકમ છે એટલે શું કરવી પડે, માઇનસ કરવી પડે. હવે બરાબર યાદ રાખો રકમમાં આપણને શોધવાનું શું કીધું છે, ભૂલ સુધારણાની કઈ અસર આપવી પડે એ શોધવાનું કીધું છે. બરાબર યાદ રાખો હવે આપણે જોવું પડે કે પ્લસ માઇનસ માઇનસ, હવે આપણે નાના હતા ત્યારે જેવા નિયમો શીખી ગયા, માઇનસ પ્લસ માઇનસ થાય, પ્લસ 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 થાય, એવી રીતે પ્લસ માઇનસ અહીંયા શું કરવું પડે, માઇનસ. તો બાદ બાકી કરીશું, ₹45,000 તો પ્લસમાં જવાબ આવે છે 11,250. માઇનસ પ્લસ માઇનસ તો થાય, પણ નિશાની કઈ મૂકવાની હોય, જે મોટાની હોય એ, અહીંયા મોટા 50,625 છે તો એની જ નિશાની અહીંયા પાછી મૂકવી પડે.
તો બરાબર યાદ રાખો હવે ત્રીજો સંકેત ભાગીદાર 50625 પ્લસ માઇનસ કરીએ 67500 તો 16875 આ રકમમાં માઇનસ કરું છું કારણ કે મોટા કોણ છે 67500 તો એ માઇનસની નિશાની અહીંયા કરવી પડે માઇનસ પ્લસ જે થતું હોય એ તો કરવાનું પણ નિશાની મોટાની મૂકવી પડે એટલા માટે અહીંયા માઇનસ આ બંનેમાં 50625 અને 67500માં મોટા 67500 હતા એટલે એની નિશાની મૂકેલી છે ત્યાર પછી આપણને 22500 માઇનસમાં છે 33750 પ્લસમાં છે તો માઇનસ પ્લસ માઇનસ કરીએ એટલે મોટા 33750 છે તો એની નિશાની મૂકેલી છે એવી જ રીતે પ્લસ માઇનસ માઇનસ 50625 મોટા હતા તો એની નિશાની મૂકેલી છે યાદ રાખો જે કંઈ પણ છે એ આપણે પ્લસમાં જવાબ આવે છે એનું ખાતું આપણે ઉધાર કરવાનું કે જમા કરવાનું એ જોઈએ તો માઇનસમાં જે જવાબ આવે માઇનસમાં જે જવાબ આવે એ ભાગીદારનું ખાતું આપણે શું કરવું પડે ઉધાર શા માટે ઉધાર કરવો પડે કારણ કે એ ભાગીદારના મૂડી ખાતે એટલી વધારે રકમ જમા થઈ ગઈ ફરીવાર બોલું આપણે અહીંયા માઇનસમાં જે જવાબ આવે એ ભાગીદારનું મૂડી કે ચાલુ ખાતે શા માટે રકમને આપણે ઉધાર કરવાની કારણ કે એ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે રકમ વધારે જમા થઈ ગઈ છે એટલે આપણે વિરોધી અસર આપવી પડે એટલા માટે આપણે ઉધાર કરીએ છીએ જે પ્લસમાં જવાબ આવે છે એ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે શું કરવું પડે જમા એવી જ રીતે પ્લસમાં જવાબ આવે છે તો અહીંયા આપણે શું કરીશું જમા હવે આપણને ભૂલ સુધારણા નોંધ લખવાની કીધેલી છે તો આપણે ભૂલ સુધારણા નોંધ લખીએ હવે આપણી પાસે હમણાં જ મેં કીધું કે જે ભાગીદારનું ઉધારમાં નામ છે એનું આપણે માઇનસમાં જવાબ આવેલો છે એના મૂડી કે ચાલુ ખાતે શું કર્યું ઉધાર પણ શા માટે કારણ કે એ ભાગીદારના મૂડી ખાતે એટલી રકમ વધારે જમા થઈ ગઈ છે તો આપણે શું કરવું પડે ઉધાર તો અહીંયા ઉધાર લખેલું છે એ ભાગીદારનું નામ શું છે સંકેત તો હું સંકેતના મૂડી કે ચાલુ ખાતું શું કરીશ ઉધાર તો કરીએ જે આપણે આ નોંધ લખતા એ જ રીતે ભૂલ સુધારણા આપણે ચેપ્ટર શીખી ગયા 11મા ધોરણમાં બરાબર તો ભૂલ સુધારણા નોંધ જ છે જે આપણે 11મા ધોરણમાં શીખી ગયા એ તો આપણે સંકેતના મૂડી કે ચાલુ ખાતે શું કરીએ ઉધાર સંકેતના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કેટલી રકમ તો કે જે અહીંયા તફાવતની રકમ હોય ને એ જ અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ કે આ બંને રકમનો આ રકમ અને આ રકમ બંનેનો શું છે આ તફાવત બરાબર હવે સંકેતના મૂડી કે ચાલુ ખાતે ઉધાર રકમમાં હંમેશા તફાવતની રકમ જ લેવાની હોય તો 16875 આ બંને ભાગીદારનું મેં જમા લખેલું છે શા માટે કારણ કે જે ભાગીદારમાં પ્લસમાં જવાબ આવે છે એ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે એટલી રકમ ઓછી જમા થઈ તો ઓછી રકમ જમા થઈ છે તો મારે શું કરવું પડે એટલી રકમ હજી વધારે જમા કરવી પડે એટલા માટે આપણે એ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે શું કરીએ છીએ જમા ફરી વખત પ્લસમાં જવાબ આવે છે એ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે શું કામ જમા કરીએ છીએ કારણ કે એ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે એટલી રકમ ઓછી જમા થઈ છે તો આપણે શું કરવી પડે હજી જમા કરવી પડે એટલા માટે આપણે એ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે શું કરીએ છીએ જમા તો આપણી પાસે બે ભાગીદાર છે શીલા અને સુરભી તો શીલાના મૂડી કે ચાલુ ખાતે જમા કરીશું પણ રકમમાં મેં કીધું કે હંમેશા તફાવતની રકમ જ લેવાની હોય તો 5625 ત્યાર પછી હજી એક ભાગીદારનું જમા લખેલું છે સુરભી તે સુરભીના મૂડી કે ચાલુ ખાતે જમા પણ રકમ હમણાં જ મેં કીધું તફાવતની રકમ લેવી પડે તો 11250 હવે આ બંને રકમ અને આ રકમ ઉધાર જમાની રકમ હંમેશા સરખી થઈ જાય ચેક કરીએ 16875 અને આ રકમનો સરવાળો પણ શું થઈ જતો હોય 16875